17 ડિસેમ્બરના રોજ આઈસર ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો. ઘટના અંગે પાનોલી પોલીસ મથકે 7 લાખના ડેમ્પાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં 3 ઇસમોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ગત 17 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર નિયમ ચોકડી નજીક રહેતા જયકુમાર કણસાગરા હોટલ અમર તૃપ્તિ નજીક શિવશક્તિ ટી સ્ટોલ હોટલ ચલાવી રહ્યા છે. પોતાની માલિકી પૈકીને એક આઈસર ટેમ્પો તેના મિત્ર હદીસ અંસારીને ભાડે આપ્યો છે, જે ટેમ્પો તેના ચાલક શિવપૂજન યાદવ ચલાવી રહ્યો છે. ગત રોજ તેને પાનોલી જીઆઈડીસીમાં આવેલ સકાટા ચોકડી પાસે માર્ગ બાજુમાં આઈસર ટેમ્પો પાર્ક કરી નજીકમાં આવેલા પોતાના ઘરે સુવા માટે ગયો હતો અને બીજા દિવસે સવારે 5 વાગે ભાડું હોવાથી ઉઠી પાર્ક કરેલા ટેમ્પો સ્થળ પર પહોંચતા ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો. ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 7 લાખ રૂપિયાની કિંમતના આઈસર ટેમ્પાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પાનોલી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલ માહિતીના આધારે પોલીસે નવસાદ અહમદ નાવીદ અહમદ સિદ્દીક મોહમ્મદ સદાક્ત હુસેન ઇસ્માઇલ અંસારી બંને રહેવાસી ખરોડ તેમજ દિલખુશ રાજ મોહમ્મદ સાદિક અંસારી રહેવાસી કાપોદ્રાને ઝડપી પાડી આઈસર ટેમ્પો કે તેની આશરે કિંમત 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.